નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઇન્ડિયા ઇનબોક્સ મિત્રો આજે ડેલી કરંટ અફેર્સમાં આપણે અગિયાર મે બે હજાર વીસના અતિ મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સની ચર્ચા કરીશું તો વિડીયોને શરૂથી અંત સુધી જોવાનો આગ્રહ રાખજો આપ ચેનલ પર નવા હોય તો નીચે આપેલા રેડબટન દબાવીને ઇન્ડિયા ઇનબોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી ડેલી મોર્નિંગમાં આપને કરંટ અફેર્સના માહિતીલક્ષી વિડીયો મળતા રહે તો શરૂ કરીએ આજનો સૌપ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો તાજેતરમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ એટલે કે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ્સ દિવસ બર્ડ્સ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે તો જવાબ આવશે મિત્રો નવ મેના દિવસે નવ મેના દિવસે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મનાવવામાં આવ્યો છે તો મિત્રો આ દિવસ મનાવવાનો ઉદ્દેશ શું છે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ વર્લ્ડ માઇગ્રન્ટ બર્ડ ડે મનાવવાનો ઉદ્દેશ શું છે તો જે પ્રવાસી પક્ષીઓ છે તેમના સંરક્ષણ માટે જાગૃતતા કેળવવા માટે આ ઉપરાંત જે પ્રવાસી પક્ષીઓના આવાસો છે તેમના સંરક્ષણ માટેની જાગૃતતા કેળવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો આ વિશ્વ પક્ષી દિવસ બે દિવસ મનાવવામાં આવે છે એટલે કે વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે તો ક્યારે ક્યારે મનાવવામાં આવે છે તો યાદ રાખજો એક તો મે મહિનાના બીજા શનિવારે મે મહિનાના બીજા શનિવારે અને બીજો ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે આ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ મનાવવામાં આવે છે તો મિત્રો જે વિશ્વ પક્ષી દિવસ છે એ હાલ શનિવાર આજે નવ મે છે અને બીજો ઓક્ટોબર છે એ દસ ઓક્ટોબરે આવશે તો ત્યારે મનાવવામાં આવશે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તો મિત્રો જે બે હજાર વીસની જે થીમ શું છે તો થીમ છે બે હજાર વીસની બર્ડ્સ કનેક્ટ્સ અવર વર્લ્ડ શું બર્ડ્સ કનેક્ટ્સ અવર વર્લ્ડ આ બે હજાર વીસની વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ છે ઓકે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં ભારતીય મોસમ વિભાગે ભારતના કયા સ્થળનો હવામાન રિપોર્ટમાં સામેલ કર્યો છે કયા સ્થળોનો હવામાન રિપોર્ટમાં સામેલ કર્યા છે તો ગિલકિત બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ કે આપેલ તમામ તો મિત્રો જવાબ આવશે આપેલ તમામ એટલે કે ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ આ ત્રણેય સ્થળ છે તેમનો સમાવેશ હવામાન રિપોર્ટમાં સામેલ કર્યો છે એક્ચુલીમાં આજે આ ત્રણ સ્થળ છે ગિલકિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ જે આપણું જે અખંડ કાશ્મીર છે અખંડ ભારતનો જે કાશ્મીર સ્ટેટ છે તેનું જે પીઓકે છે એટલે પાકિસ્તાને જે પચાવી પાડેલો આપણો કાશ્મીરનો ભાગ છે તેમાં આવેલા છે તો તાજેતરમાં એવી ઘટના બની કે જે પાકિસ્તાનની જે સુપ્રીમ કોર્ટ છે તેમણે ગિલગીટ અને બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો જેનું ભારત સરકાર દ્વારા વિરોધ કરવામાં આવે છે કારણ એનું એ છે કે જે પીઓકે છે એ અખંડ ભારતનો આપણો હિસ્સો છે પરંતુ પાકિસ્તાન દ્વારા પચાવી પાડવામાં આવેલો છે એટલે પાકિસ્તાન સરકાર તેમાં ચૂંટણી કરાવી શકે નહીં એવો સ્પષ્ટ વિરોધ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે આ એક્શન પછી ભારત સરકાર દ્વારા હવે જે ભારતનું જે રિઝનલ જે એન્વાયરમેન્ટ રિપોર્ટ આવશે ફોરકાસ્ટ રિપોર્ટ આવશે તેની અંદર આજે ગિલકિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદનું હવામાન રિપોર્ટ આવે ભારત સરકાર આવશે તો ભારત સરકારનું જે આઈએમડી ડિપાર્ટમેન્ટ છે મોસમ વિભાગ એટલે કે ઇન્ડિયન મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ તેના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે તેમજ જમ્મુ કાશ્મીર જે રિઝન છે એની અંદર આ ગિલગિટ બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ આ ત્રણે સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે તો મિત્રો આ રિપોર્ટ કોના દ્વારા પાડવામાં બહાર પાડવામાં આવે છે તો આઈએમડી દ્વારા ઇન્ડિયન મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે છે એ બહાર પાડવામાં આવે છે તો જેનું વર્ડ કે આવેલું છે હેડક્વાર્ટર આઈએમડીનું તો નવી દિલ્હી ખાતે તેનું હેડક્વાર્ટર આવેલું છે ઓકે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં યુએનઈપી દ્વારા બોલિવૂડ અભિનેત્રી જે છે દિયા મિર્ઝા તેમનો ભારતીય ગુડવિલ એમ્બેસેડર તરીકેનો કાર્યકાળ કેટલા કયા વર્ષ સુધી લંબાવવામાં આવે છે તો મિત્રો તાજેતરમાં જે યુએન દ્વારા જે અભિનેત્રી દિયા મિર્ઝા છે તેમને ગુડવિલ એમ્બેસેડર તરીકેનો કાર્યકાળ કયા વર્ષ સુધી લંબાવવામાં આવે છે તો જવાબ આવશે વર્ષ બે હજાર બાવીસ સુધી વર્ષ બે હજાર બાવીસ સુધી દિયા મિર્ઝા છે તેમનો ભારતીય ગુડવિલ એમ્બેસેડર તરીકેનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે તો મિત્રો બે હજાર સત્તરની અંદર ડિયા મિર્ઝાને જે યુએનપી છે જે એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરોમેન્ટ પ્રોગ્રામ તેમના દ્વારા તેમને ડિયા મિર્ઝાને ભારતીય ગુડવિલ એમ્બેસેડર બે હજાર સત્તરમાં બનાવવામાં આવ્યા હતા તેમનો કાર્યકાળ બે હજાર વીસમાં સમાપ્ત થાય છે પરંતુ યુએનએ પી દ્વારા એન્વાયરમેન્ટલ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ દ્વારા તેમને બે વર્ષનું એક્સટેન્શન આપી અને બે હજાર બાવીસ સુધી તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે બે હજાર બાવીસ પછી પણ તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પણ તેઓ જે યુનાઇટેડ નેશન્સનું જે એસડીજી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે ટકાઉ વિકાસ લક્ષ તેમના જે લક્ષ્ય છે જેમ કે સ્વચ્છ હવા સ્વચ્છ પર્યાવરણ સ્વચ્છતા વનસ્પતિ સંરક્ષણ વન્યપ્રાણી સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય દિયામિર્જા ચાલુ રાખશે તેવું યુએનઇપી દ્વારા જણાવવામાં આવ્યું છે તો કોના દ્વારા તેમને બનાવવામાં આવે છે તો યુએનએ દ્વારા તો યુએનએ પીની વાત કરવામાં આવે તો મિત્રો યુએન ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તેનું વડું મથક ક્યાં આવેલું છે તો તેનું વડું મથકે આવેલું છે કેન્યાના નહેરોબીમાં યાદ રાખજો કેન્યાના નેહરુબીમાં તેનું વડું મથક આવેલું છે અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો પાંચ જૂન ઓગણીસોને બોતેરની અંદર પાંચ જૂન ઓગણીસોને બોતેરની અંદર યુએનએ પીની સ્થાપના કરવામાં આવી હતી પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે એનું કારણ એ જ છે આજે યુએનએ પીની સ્થાપના કરવામાં આવી હતી તે અંતર્ગત આ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂને દર વર્ષે મનાવવામાં આવે છે ઓકે તો મિત્રો આપણને આ ક્વચનમાંથી આટલી માહિતી મળે છે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓની પરીક્ષા વગર પદોન્નત કરવાની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો તાજેતરમાં પંજાબ સરકાર દ્વારા જે ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે તેમની પરીક્ષા લીધા વગર તેમને ધોરણ દસમાંથી પદોન્નત કરી અને આગળના ધોરણમાં લઈ જવામાં આવશે તો આ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો પંજાબ સરકાર દ્વારા આ ડિસિઝન લેવામાં આવી છે તો મિત્રો વાત કરવામાં આવે પંજાબની તો મેપમાં તમે જોઈ શકો છો આ છે પંજાબ તેના કયા કયા રાજ્યો બોર્ડર શેરિંગ કરે છે તો યાદ રાખજો એક તો જમ્મુ કાશ્મીર કરે છે હિમાચલ પ્રદેશ કરે છે ત્યારબાદ છે હરિયાણા અને ત્યારબાદ રાજસ્થાન આટલા રાજ્યો જમ્મુ પંજાબને બોર્ડર શેરિંગ કરે છે આ ઉપરાંત પાકિસ્તાનની સરહદ પણ પંજાબને ટચ થાય છે ઓકે તો મિત્રો પંજાબની વાત કરવામાં આવે તો પંજાબનું પાટનગર છે પંજાબનું પાટનગર છે ચંદીગઢ ત્યાંના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દર સિંઘ ત્યાંના ગવર્નર છે વીપી સિંહ બડનોર વીપી પીસિંઘ બડનોર ત્યાંના ગવર્નર છે લોકસભાની તેર સીટો આવેલી છે ત્યાં અને રાજ્યસભાની સાત સીટો આવેલી છે એટલે લોકસભાની રાજ્યસભાની લોકસભાની તેર અને રાજ્યસભાની સાત સીટો આવેલી છે મિત્રો પંજાબની અંદર લોકનૃત્ય ફેમસ છે ભાંગડા યાદ રાખજો આ ભાંગડા જે લોકનૃત્ય પંજાબનું છે ત્યારબાદ ગીધા ત્યારબાદ ધમાલ અને ડબ ઓકે તો મિત્રો યાદ રાખજો આજે ભાંગડા છે એ પુરુષો દ્વારા કરવામાં આવે છે કોના દ્વારા પુરુષો દ્વારા કરવામાં આવે છે અને જે ગીધા છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે ઓકે તો યાદ રાખજો આ છે હાલમાં પરીક્ષામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે પૂછવામાં આવે છે જોડકા સ્વરૂપે તો ગીધા એ પંજાબનું નૃત્ય છે અને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે તો મિત્રો આ ઉપરાંત પંજાબની અંદર બે સરોવર આવેલા છે એક તો રોપડ સરોવર છે અને બીજું હરિકે સરોવર છે કયું રોપડ અને હરિકે સરોવર પંજાબની અંદર આવેલા છે ઓકે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં રિલાયન્સ જીઓએ કઈ અમેરિકી કંપનીને પોતાની એક પોઈન્ટ પંદર ટકા હિસ્સેદારી વેચી છે તો મિત્રો તાજેતરમાં રિલાયન્સ જીઓએ સિલ્વર લેક નામની જે અમેરિકી કંપની છે સિલ્વર લેક નામની અમેરિકી કંપની છે તેને પોતાની એક પોઈન્ટ પંદર ટકા હિસ્સેદારી વેચી છે ઓકે તો મિત્રો જે આ સિલ્વર લેક છે અમેરિકાની કંપની છે આ ઉપરાંત મિત્રો આ અગાઉ રિલાયન્સ જીઓ દ્વારા જે ફેસબુક છે એને પોતાની નવ નાઈન પોઈન્ટ નાઇન હિસ્સેદારી વેચવામાં આવી હતી અને હાલમાં એક પોઈન્ટ પંદર ટકા અમેરિકાની સિલ્વર લેક જે કંપની છે તેને વેચવામાં આવી છે તો આ રિલાયન્સ જીઓએ આ ડિસિઝન લીધું છે ઓકે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં કૈલાસ માનસરોવર યાત્રા માટે નવા માર્ગનું ઉદઘાટન કોણે કર્યું છે તો મિત્રો તાજેતરમાં કૈલાસ માનસરોવર યાત્રા માટે નવા માર્ગનું ઉદઘાટન ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવ્યું છે કોના દ્વારા રાજનાથસિંહ દ્વારા આ યા નવા માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો આ માર્ગ ટોટલ એસી કિલોમીટરનું છે અને જે બાંગ્લા નેપાળ બોર્ડરને ટચ થઈને જે કૈલાશ માનસરોવર છે ચાઇનાની અંદર આવેલું છે તિબ્બતની અંદર આવેલું છે ત્યાં આગળ જે છે ત્યાં સુધી આ રોડ બનાવવામાં આવ્યો છે તો મિત્રો પહેલાં કેવું થતું હતું કે કૈલાશ માનસરોવરની યાત્રા કરવા માટે આપણે સિક્કિમ વાયા સિક્કિમ થઈને જવું પડતું હતું જે લોંગ પડતું હતું અને તે જેના કારણે ભૂતકાળમાં ઘણા બધા ડિસ્પ્યુટ પણ થયા હતા નાથુલા પાસ થઈને જવું પડતું હતું પરંતુ ભારત સરકાર દ્વારા આ નવો રોડ બનાવ્યો જેના કારણે ટોટલ ચોર્યાસી ટકા માર્ગ જે છે આ રસ્તામાં એ ભારતની સરહદ એટલે ભારતની જમીન પર થઈ જવાશે અને માત્ર સોળ ટકા ભાગ એ ચાઈનાની જમીન ઉપર ચાલવું પડશે પહેલાં કેવું થતું હતું કે જે જે ચાઇનાની જમીન ઉપર વધુ ચાલવું પડતું હતું તેના કારણે ચાઇનીઝ ગવર્મેન્ટ દ્વારા પોતાના નવા નવા નિયમો બતાવી અને આ યાત્રાને અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવતા હતા પરંતુ આ જે રોડ બન્યો છે નવો તેના કારણે હવે ડાયરેક્ટ સીધું કૈલાસ માનસરોવરની યાત્રા કરવામાં આવે છે તો આ ક્યાં આગળ બનાવવામાં આવે છે તો લેપુલા જે ઘાટ છે લેપુલા ઘાટ ત્યાંની નજીક આ બનાવવામાં આવ્યો છે રોડ તો જેનું ઉદઘાટન કોણે કર્યું છે ભારતના જે સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ તેમના દ્વારા કરવામાં આવ્યું છે ઓકે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં ભારતનું કયું રાજ્ય આફ્રિકન સ્વાઇન ફીવરથી પ્રભાવિત થયું છે તાજેતરમાં ભારતનું કયું રાજ્ય આફ્રિકન સ્વાઈન ફીવરથી પ્રભાવિત થયું છે તો મિત્રો તાજેતરમાં આસામ રાજ્ય છે એ આફ્રિકન સ્વાઇન ફીવરથી પ્રભાવિત થયું છે તો મિત્રો જે આફ્રિકન સ્વાઈન ફીવર છે એ વાયા આફ્રિકાનો એક વાયરસ છે જે વાયા ચાઇના થઈને આસામની અંદર આવ્યું છે જેના કારણે આસામની અંદર પચીસોથી વધુ ભૂંડના મૃત્યુ થઈ ચૂક્યા છે કેટલા પચીસસોથી વધુ ભૂંડના મૃત્યુ થઈ થઈ ચૂક્યા છે આ સ્વાઈન ફ્લિવરથી કયું રાજ્ય પ્રભાવિત થયું છે તો આસામ રાજ્ય પ્રભાવિત થયું છે તો મિત્રો આસામની વાત કરવામાં આવે તો આસામમાં હાલમાં જ કોવિડ નાઇન્ટીનના કારણે અંબુબાચી મેળો છે કયો અંબુમાચી મેળો છે એ રદ કરવામાં આવે છે કયો અંબુબાચી મેળો છે એ રદ કરવામાં આવે છે મિત્રો હાલમાં આસામ સરકાર દ્વારા એક રેડિયો પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે જેનું નામ છે પ્રજ્ઞા યાદ રાખજો કહ્યું પ્રજ્ઞા નામ રાખવામાં આવ્યું છે આ રેડિયો પ્રોગ્રામનું પ્રજ્ઞા નામ છે આસામ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે અંબુબાચી અંબુબાચી મેળો રદ કરવામાં આવ્યો છે આસામમાં કોવિડ નાઇન્ટીનના કારણે ઓકે નેક્સ્ટ છે મિત્રો તો કે વાત કરવામાં આવે તો તમે બોર્ડરમાં જોઈ શકો છો આ છે અસમ તો એ જે સેવન સિસ્ટર છે આપણા જે નોર્થ ઇસ્ટ રાજ્યો છે તેમાં આવેલું છે તેને કયા રાજ્યો બોર્ડર શેરિંગ કરે છે તો યાદ રાખજો એક છે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ પશ્ચિમ બંગાળ છે નાગાલેન્ડ છે મિઝોરમ છે મણિપુર છે અને ત્રિપુરા છે આટલા રાજ્યો તેને બોર્ડર સેરિંગ કરે છે આસામની આસામની વાત કરવામાં આવે તો આસામનું પાટનગર છે મિત્રો દિશપુર ત્યાંના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ ત્યાંના ગવર્નર છે જગદીશ મુખી હાઈકોર્ટ ત્યાંની ક્યાં બેસે છે તો ગુવાહાટીની અંદર તેની હાઈકોર્ટ બેસે છે આસામની અંદર લોકસભાની ચૌદ સીટો અને રાજ્યસભાની સાત સીટો આવેલી છે નેશનલ પાર્ક મિત્રો બે આવેલા છે બંને ફેમસ છે વારંવાર પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે એક તો કાજીરંગા નેશનલ પાર્ક જે એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે અને આ ઉપરાંત જે માનસ નેશનલ પાર્ક માનસ નેશનલ પાર્ક એ પણ આસામની અંદર આવેલો છે ઓકે તો મિત્રો નૃત્યની વાત કરવામાં આવે તો બિહુ નૃત્ય એ આસામની અંદર કરવામાં આવે છે અને આ ઉપરાંત સતરિયા નૃત્ય છે એ પણ આસામની અંદર કરવામાં આવે છે તો મિત્રો આ બિહુ નૃત્ય યાદ રાખજો વારંવાર છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ એક્ઝામ એવી ન હોય કે જેની અંદર બિહુ નૃત્ય નહીં પૂછવામાં આવ્યું તો કયા રાજ્ય સાથે સંલગ્ન છે આસામ રાજ્ય સાથે સંલગ્ન છે ઓકે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં પાકિસ્તાની વાયુસેનામાં પાયલોટ તરીકે નિયુક્ત થનાર સૌપ્રથમ હિન્દુ વ્યક્તિ કોણ બન્યા છે તો મિત્રો તાજેતરમાં પાકિસ્તાની વાયુસેનામાં પાયલોટ તરીકે નિયુક્ત થનાર સૌપ્રથમ હિન્દુ વ્યક્તિ તરીકે રાહુલ દેવ નિમણૂક થયા છે કોણ જેમનું નામ છે રાહુલ દેવ તેઓ માત્ર એકવીસ વર્ષના છે અને તેમની નિયુક્તિ ભારત પાકિસ્તાની વાયુસેનામાં ઇન પાકિસ્તાની એરફોર્સમાં કરવામાં આવી છે પાયલોટ તરીકે શાના તરીકે પાયલોટ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તો મિત્રો પાકિસ્તાનમાં હાલમાં યાદ રાખજો એક ચર્ચામાં છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય પાકિસ્તાન દ્વારા પાકિસ્તાનના જે ટ્રાન્સજેન્ડર મહિલા છે આઈશા મુગલ યાદ રાખજો આઈશા મુગલ છે જે ટ્રાન્સજેન્ડર મહિલા છે તેમને યુએન યુએનમાં તેમના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવે છે આઈશા મુગલને યુએન યુએનમાં પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવે છે જે પાકિસ્તાનના ટ્રાન્સજેન્ડર મહિલા છે અને આવો ટ્રાન્સજેન્ડર મહિલા મોકલવાળો યુએનની અંદર ટ્રાન્સજેન્ડર મહિલા મોકલવાળો પાકિસ્તાન વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો છે યાદ રાખજો આ ઉપરાંત મિત્રો આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે ગિલગેટ અને બાલચિસ્તાનમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે જેના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં હાલમાં વધુ એક તકરાર ઊભી થઈ છે તો આપણને આ ક્વેશ્ચનમાંથી આટલી માહિતી મળે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ મિત્રો તો તાજેતરમાં વિશ્વ બેંકે કયા દેશને ચારસો મિલિયન ડોલર ઋણ આપવાની જાહેરાત કરી છે તો મિત્રો તાજેતરમાં વિશ્વ બેંકે અફઘાનિસ્તાનને ચારસો મિલિયન ડોલર ઋણ આપવાની એટલે લોન આપવાની જાહેરાત કરી છે ચારસો મિલિયન ડોલર ઋણ આપવાની એટલે લોન આપવાની જાહેરાત કરી છે કોને અફઘાનિસ્તાનને આપવાની જાહેરાત કરી છે તો કોને કરી છે તો વર્લ્ડ બેંકે તો મિત્રો વર્લ્ડ બેંકની વાત કરવામાં આવે તો વર્લ્ડ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે તો વર્લ્ડ વર્લ્ડ બેંકનું વડું મથક આવેલું છે વોશિંગ્ટન ડીસીની અંદર ઓકે વોશિંગ્ટન ડીસીની અંદર વર્લ્ડ બેંકનું વડું મથક આવેલું છે તો મિત્રો અફઘાનિસ્તાનની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનનું પાટનગર છે કાબુલ અને ત્યાંની જે કરન્સી છે જેનું નામ છે અફઘાન અફઘાની અફાન અફઘાની ત્યાની કરન્સીનું નામ છે અને તેના રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ કોણ છે તો અશરફ ઘની અશરફ ઘની કે જેઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ છે ઓકે નેક્સ્ટ મિત્રો તાજેતરમાં મૂડીઝે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ માટે ભારતનો જીડીપી ગ્રોથ વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે તો મિત્રો તાજેતરમાં મૂડી મૂડીઝે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ માટે ભારતનો જીડીપી ગ્રોથ બે ઝીરો પોઈન્ટ ઝીરો ટકા એટલે કે ઝીરો ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો મિત્રો આ પહેલો મૂડીઝ દ્વારા બે પોઈન્ટ છ ટકા અનુમાન રાખવામાં આવ્યું હતું પરંતુ કોવિડ નાઇન્ટીનના કારણે જો આ જ પરિસ્થિતિ રહેશે તો ભારતનું બે હજાર વીસની એકવીસની અંદર જીડીપી ઝીરો પોઈન્ટ ઝીરો એ પોઈન્ટ ઝીરો ટકા રહેશે એવું મૂડીઝ દ્વારા કહેવામાં આવ્યું છે ઓકે તો મિત્રો મૂડીઝની વાત કરવામાં આવે તો મૂડીઝનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે તો ન્યૂયોર્કની અંદર ત્યાંનું હેડક્વાર્ટર આવેલું છે ઓકે નેક્સ્ટ છે મિત્રો તાજેતરમાં કોને ફરીથી મેલબોર્ન ક્રિકેટ ક્લબના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે ફરીથી નિયુક્ત કરવામાં આવે છે મેલબોર્ન ક્રિકેટ ક્લબના તો મિત્રો તેનો જવાબ આવશે કુમાર સાંગાકારા જે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર વિકેટકીપર બેટ્સમેન હતા કુમાર સાંગાકારા તેમને મેલબોર્ન ક્રિકેટ ક્લબના નવ અધ્યક્ષ તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવે છે તો મિત્રો આ મેલબોર્ન ક્રિકેટ ક્લબ છે તેની અંદર સૌપ્રથમ એવા નોન બ્રિટિશ આ ખેલાડી છે કુમાર સાંગાકારા કે જેમને અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે આ પહેલો કોઈપણ બ્રિટિશ વ્યક્તિને જ આ ક્રિકેટ ક્લબની અંદર અધ્યક્ષ બનાવવામાં આવતા હતા તો મિત્રો મેલ મેલબર્ન ક્રિકેટ ક્લબની વાત કરવામાં આવે તો આ ક્લબ ક્યાં આવેલો છે તો લંડનની અંદર આ ક્લબ આવેલો છે જેનું હેડમ હેડક્વાર્ટર અને તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સત્તરસો ને સિત્યાસીની અંદર સત્તરસો સિત્યાસીની અંદર મેલબર્ન ક્રિકેટ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી ઓકે તો કોની અધ્યક્ષ તરીકે ફરી નિમણૂક કરવામાં આવી છે તો કુમાર સાંગાકારાની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે જો મિત્રો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ઇન્ડિયા ઇન્ડક્સ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત